તો આજ તો બહુ મસ્ત દિવસ છે. આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે. મારે છે ને આજથી શ્રાવણ માસ ચાલુ થયો છે તો એક ફરાળી લોટ બનાવવો છે. તો આજે ફરાળી લોટ આપણે બનાવી લીધો, મેં વિડીયો બનાવી જ લીધો. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? તો આજ તો બહુ મસ્ત દિવસ છે. આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે. આજે પહેલો દિવસ છે શ્રાવણ માસનો. આપણે પૂજા પાઠ બધું પતી ગયું છે અને બસ હવે ચા મૂકી છે. બીજા બધા તો ગયા સ્કૂલે ને ઓફિસે, મારે ચા નાસ્તો બાકી છે. હું ચા નાસ્તો કરી લઉં અને પછી કરશું થોડું થોડું રેગ્યુલર કામ. પછી તો મારે મારું વિડીયોનું કામ હોય, એડિટિંગનું એ બધું પતાવીશ. તો બસ ચા થઈ છે, ચા અને ભાખરી ખાવાની છે. તો ચાલો બધા ચા નાસ્તો કરવા. તો સવારે ચા નાસ્તો કર્યો, પછી ઘરનું બધું કામ પતાવ્યું અને પછી એક કુકિંગનો વિડીયો એડિટ કર્યો. કાલે તો કાંઈ કામ જ નહોતું થયું મારે એડિટિંગનું, એટલે કુકિંગનો વિડીયો એડિટ કર્યો, અપલોડ કર્યો કુકિંગ ચેનલમાં, જેનિસ કિચનમાં. અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો લોટ બાંધી લીધો અને કારેલાનું શાક બનાવવાનું છે. ભરેલા કારેલા બનાવવાના છે. આજે ભરેલા કારેલા બનાવવાનો મેળ તો પડે એવું નહોતું, ટાઈમ જ નથી એવો, પણ ફરજિયાત બનાવવા પડશે કેમકે લાવીને મૂક્યા છે અને જો એક જ દિવસ ન બનાવો ને તો કારેલા તરત પાકી જાય છે અને પછી ફેંકી દેવા પડે. લાજમાં અત્યારે બનાવવા જ પડશે ફરજિયાત. તો ચાલો ફટાફટ ભરેલા કારેલા બનાવી નાખું સરસ મજાના, એકદમ મસ્ત મસાલા સાથે દેશી રીતે. કારેલા બાફી લીધા છે તો હવે મસાલો તૈયાર કરવાનો છે. તો શિંગદાણાનો પકો નાખશો, થોડોક શિંગદાણા શેકી લીધા છે અને આમાં લસણ ખાંડ્યું છે, એમાં જ મીઠું નાખી દીધું છે. અને વઘાર માટે ડુંગળી કોથમી છે. કારેલાનો મસાલો બનાવી લઈ પહેલાં. Thank you.
સાંજ થઈ ગઈ છે અને બપોરે તો જમવાનું બનાવ્યું. પછી થયું એવું કે બહુ મોડું થઈ ગયું. ભરેલા કરેલા કર્યા, પાછા જેની કરેલા નથી ખાતી તેની માટે બટેટાનું શાક કર્યું. બધું જમવાનું બનાવ્યું તો બહુ મોડું થઈ ગયું અને છોકરાઓએ આવી ગયા હતા તો પછી વિડીયો શૂટ કરવાનું તો રહી જ ગયું. જમવાય બોલાવાના નહીં કાલે, કાલે શું આજે. અને હવે સાંજ થઈ ગઈ છે તો આજ તો અત્યારે જોઈએ સાંજે તો ખાલી ખીચડી જ બનાવી છે, કેમ કે જેની માટે મેં સ્પેશિયલ અલગથી બટેટાનું શાક કર્યું તો એને થોડુંક જ ખાધું. અને પાછું થયું એવું કે આજ સવારમાં છે ને નાસ્તામાં સલાડ ને મસાલા ખીચડીને એવું બધું આપ્યું હતું તો એમ પાછા આખા ડબ્બા ભરી દીધા હતા બેયને, તો બે ફૂલ પેટ ખાઈને આવ્યા હતા. એટલે ઓછું ઓછું જમ્યા અને તો શાક પડ્યું છે એટલે આપણે ખાલી ખીચડી બનાવવાની ઈચ્છા છે. તો ચાલો હવે ખાલી ખીચડી મૂકી દઉં. અને મારે છે ને આજથી શ્રાવણ માસ ચાલુ થયો છે, એક ફરાળી લોટ બનાવવો છે. એ તમે એક જ લોટ બનાવો અને સ્ટોર કરીને રાખી દો ને ડબ્બામાં ભરીને, એટલે તમે આખો મહિનો એમાંથી કેટલાય પ્રકારની ફરાળી આઈટમ બનાવી શકો. આલુ પરાઠા છે, ઢોકળા બને, સમોસા બને, વડા બને, કેટલા પ્રકારની પરાઠા બને. એક જ ફરાળી લોટ બનાવો ને એટલે તમને ઘણા બધા પ્રકારની, તમને જે એમાંથી મન થાય ને એ વસ્તુ બનાવી શકો. ખાલી એક લોટ બનાવીને તૈયાર મૂકી દો ને ફરાળી લોટ, બહુ મજા આવે. એ ફરાળી લોટનો મારો કુકિંગ ચેનલ માટે વિડીયો બનાવવાનો છે, પણ હજી એમાં અમુક વસ્તુ છે એ મને મળે ન મળે, તો અત્યારે મેં તો લઈ આવું બધું. અને જો બધી વસ્તુ મળી જશે ને તો કાલ સવારમાં બનાવી નાખીશ, કેમ કે અત્યારે રાતે અંધારામાં જે વિડીયો શૂટ થાય ને તો ઓરિજિનલ કલર ના આવે એવું થાય છે, અંધારાવાળા કલર આવે વિડીયોમાં, અંધારું પડે. એટલે મેં કીધું કાલ સવારમાં જ વહેલા જ પછી વિડીયો બની જાય, આજ બધી જ વસ્તુ તૈયાર કરીને રાખી દઉં ને એ બધું લઈ આવું અને એ વિડીયો મૂકું ને એટલે હું તમને કહીશ કુકિંગ ચેનલમાં. આમાં તો હું નહીં બતાવું, આમાં તો આપણે ખાલી લોટ તૈયાર થઈ જશે ને અને એમાંથી કંઈક વસ્તુ બનાવીશ ને ફરાળી ત્યારે બતાવીશ. એટલે જોવું હોય તો કુકિંગ ચેનલમાં જોજો બધાય. તો ચાલો ત્યાં ખીચડી મૂકી દઉં અને પછી વસ્તુ જે કાંઈ જોઈ છે એ લઈ આવું. ને આ જો કાલે શ્રાવણ મહિનાનો પહેલો શુક્રવાર છે તો હું વર્ષોથી જીવંતિકામાંનું વ્રત રહું છું, છોકરાઓના લાંબા આયુષ્ય માટે, ઘરમાં બધી સુખ શાંતિ રહે એના માટે. તો મારે જો એ કાલ વ્રત પહેલો જ શુક્રવાર છે ને તો રહી લેવું છે, કારણ કે ઘણીવાર પછી એવું થાય કે કાંઈક એવા કામ આવી જાય અચાનક, ક્યાંક બહાર જવાનું ને એવું બધું, તો એ અટકી જાય કામ. અને એવું હોય છે કે એ વ્રત રહી ને તો એ દિવસે ક્યાંય જવાનું નથી હોતું બહારે, ઘરની બહાર નહીં નીકળવાનું. ખીચડીના ઓલા ચોખાનું પાણી કે કાંઈ હોય ને એ ઓળંગવાનું હોય ને એ બધા ઘણા બધા નિયમ હોય છે વ્રતમાં. અને એ આપણે ખાસ કરીને બાળકોના લાંબા આયુષ્ય માટે રહેવાનું હોય છે. એ બધી તે હોય કે નવ વર્ષ કરી અને ઉજવી નાખો પછી નારીઓ તો ચાલે, પણ હું તો કાયમ રહું છું, કેવીનો જન્મ થયો ને ધ્યાનની રહું છું. લાલ કપડાં જ પહેરવાના, કાંઈ ગોલ્ડનું પહેરવાનું ને એ બધું હોય છે હું. એટલે આપણે સાચું કહું કે હું એકદમ ચુસ્ત નિયમ નથી કરતી કે આ નહીં પહેરવાનું, ઓલું નહીં પહેરવાનું, અંદરથી આપણે મનથી ભાવના હોય એટલે બસ. તો ચાલો હવે મારી એ સાડીને બધું તૈયાર કરું છે, લાલ સાડી પહેરવી પડશે કાલે, તો ઘણી બધી તૈયારી કરવી છે તો કરવા માંડું. તો આ જો ફરાળી લોટ આપણે બનાવી લીધો, મેં વિડીયો બનાવી જ લીધો, પછી કાલ કંઈ નક્કી ન હોય, કોઈ આવી જાય કંઈ થાય એટલે વિડીયો બનાવી જ લીધો મેં. તો બસ સરસ લોટ બનીને તૈયાર થઈ ગયો છે અને કાલે મારો ઉપવાસ છે ને તો આમાંથી આપણે કંઈક બનાવીશું અને તમને બતાવીશ કે શું બનાવ્યું. મસ્ત લોટ બને એકદમ સરસ અને એકદમ પ્યોર ચોખ્ખો, જો કેવો બન્યો છે. અત્યારે જ બસ વિડીયો પૂરો કર્યો, અહીંયા ખીચડી મુકાઈ ગઈ છે, બસ ખીચડી થાય એટલે થોડાક મરચાં વઘારવા છે. તો આજે મારે પ્લાનિંગ પ્રમાણેનું કામ થઈ ગયું, લોટનો વિડીયો બનાવતો તો બની ગયો અને એકદમ ઝડપથી બની જાય અને એટલી બધી વસ્તુ આમાંથી બને. જે કાંઈ હું બનાવીશ ને એ તમને બતાવીશ, પણ ઘણીવાર જો મારે કુકિંગ ચેનલ માટે સ્પેશિયલ વિડીયો બનાવો ને તો હું તમને આમાં પણ શેર સાથે સાથે ના કરી શકું, કારણ કે મારે એમાં વિડીયો અપલોડ કરવાના હોય એટલે. તો એમાં કુકિંગ ચેનલમાં તમારે લોકો જરૂર જોવો અને કમેન્ટ પણ કરો એટલે ખબર પડતી છે મને કે કોણ કોણ મારી કુકિંગ ચેનલ જોવે છે. તો બસ હવે આને હું એક ડબ્બામાં ભરી લઈશ, પણ હજી થોડોક ગરમ છે ને એટલે ઠંડો પડે, પછી એક બોટલમાં ભરી લઉં, પછી એમાંથી કંઈક કંઈક બનાવતા રહીશું.
જેને તો આજે જ કહે છે મને કાલ કંઈક બનાવી દેજે, ને કાલ મારે ઉપવાસ છે તો કંઈક તો બનાવશું જેમાંથી બધાને મજા આવે ને એવું. ગયા વર્ષે પણ મેં ફરાળી બટેટાવડા અને ફરાળી હાંડવો બે રેસીપી મૂકી હતી, બહુ મસ્ત બટેટાવડા બન્યા હતા ફરાળી, એ તમે જોજો કુકિંગ ચેનલમાં તમને જોવા મળશે. ચલો દૂધવાળા ભાઈ આવી ગયા, ચાલો જમવા. મારો વિડીયોનું કામ મેં બધું પતાવી દીધું, લોટ છે ને ડબ્બામાં મસ્ત પેકિંગ કરીને રાખી દીધો છે. કાલે તો જોઉં છું એમાંથી કંઈક બનાવી શકું તો બનાવીશ, કેમકે કાલે તો મારો ઉપવાસ છે, પણ એમાં હળદરનો ઉપયોગ બિલકુલ ના કરવાનો હોય, એટલે કાલે તો એમાંથી ફરાળી આઈટમ જોઉં છું શું બનાવું, ને તો કાલે મારે સામો જ ખાવાનો હોય, સામાની ખીર, તો એની આપણે રેસીપી શેર કરશું. અને લોટમાંથી તો આપણે જે કાંઈ નવીન બનાવશું ને એ પરમ દિવસે જ બનાવીશ, હળદરનો ઉપયોગ ના કરવાનો હોય ને એટલા માટે. ચલો અત્યારે તો જમવામાં જો સાદી ખીચડી બનાવી છે, ઘણા એમ કહેતા તમે હળદર નથી નાખતા, અમે સાદી ખીચડી કરીએ ત્યારે એમાં કોઈ વસ્તુ ના નાખી, ખાલી મીઠું અને થોડું તેલ, સિંગ તેલ, બીજું કાંઈ નહીં. ખીચડી છે, બટેટાનું શાક છે, છાલવાળા બટેટાનું શાક છે, એકદમ મીઠું લાગે, રોટલી છે અને ભરેલા મરચા, છાશ. ચાલો ફટાફટ જમી લઈએ. તો જમીને ફ્રી થઈ ગયા, અને આજે આપણે બર્થડે વિશ કરવાનો છે. બર્થડે તો બે દિવસ પહેલાં હતો, પણ બર્થડે છે એમણે મોડા કીધું હતું બર્થડેના દિવસે જ, અને કાલે મારે મહેમાન હતા એટલે વિશ ના કરવાનું, તો લેટ વિશ થાય છે. આપણે મીનાક્ષીબેન લુવાર છે એમના પપ્પાનો બર્થડે હતો, તો હેપી બર્થડે અંકલ. થોડુંક લેટ થઈ ગયું કારણ કે એમણે કીધું એ જ દિવસે, અને પાછું એ દિવસે મારે મહેમાન હતા એટલે પછી ભૂલાઈ જ ગયું, અને આજે હવે વિશ કરી દઉં છું. તો સારું ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.